तो नरहरिन अमीन राज्यसभाना सांसद जेઓ છે જે આપણી સાથે જોડાયા છે. જી નરહરિન જી આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે આજે વહેલી સવારે માઠા સમાચાર મળ્યા છે કે માધવસિંહ સોલંકીનું નિધન થયું છે, ત્યારે આપ શું કહેશો? માધવસિંહભાઈ સોલંકી એ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા. ઇન્દિરાજી ગાંધી વડાપ્રધાન હતા ત્યારથી જ ગુજરાતમાં કોંગ્રેસમાં એમનું પ્રભુત્વ હતું અને વર્ષો સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા. એક ઉમદા સ્વભાવના હતા. 93 વર્ષની ઉંમરે એમનું દુઃખદ અવસાન થયું છે. સમગ્ર ગુજરાતમાં જાહેર જીવનમાં પડેલ વ્યક્તિઓમાં એક ઉમદા વ્યક્તિ તરીકેની એમને છાપ ઊભી કરી શક્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી એમની તબિયત નરમ ગરમ રહેતી હતી અને રાજકારણમાંથી પણ લગભગ વર્ષોથી એમને પોતાની જાતે જ નિવૃત્તિ લઈ અને એ પુસ્તકોનું વાંચન વધારે કરતા હતા અને ગાંધીનગરમાં એમના નિવાસ સ્થાને પોતે રહેતા હતા અને આજે આપણી વચ્ચે નથી એ દુઃખદ બાબત છે. અને કોંગ્રેસમાં પણ એમના ઘણા સમર્થકો હતા. સમગ્ર ખેડા જિલ્લો અને મધ્ય ગુજરાતમાં પણ એમનું પ્રભુત્વ હતું. ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજમાં પણ એમનું પ્રભુત્વ હતું. આજે એમના જવાથી જાહેર જીવનમાં અને કોંગ્રેસને પણ મોટી ખોટ પડવાની છે. જી આપના અનુભવો તેમની સાથે કેવા રહ્યા તે અંગેની પણ ખાસ વાત કરશો અમારી સાથે. 1990માં ચિમનભાઈ પટેલની સરકાર વખતે જયારે અમે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે એમની સાથે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગોમાં તેમજ કોંગ્રેસના જયારે પણ લોકસભાની કે રાજ્યસભાની કે વિધાનસભાની ચૂંટણી આવતી હોય ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ એમની સાથે કામ કરવાની તક મળી હતી. સભાઓના એકદમ મક્કમ હતા. ધાર્યો કામ કરાવવા માટેનો પણ એમનો આગ્રહ રહેતો હતો. જયારે અમે કોંગ્રેસમાં જોડાયા હતા સ્વાભાવિક રીતે ચિમનભાઈ સાથેના એમના પ્લસ માઇનસ પોઈન્ટ સંબંધોના કારણે થોડુંક ચિમનભાઈની સામે પણ એમની કામગીરી રહેતી. પણ કોંગ્રેસમાં મર્જ થયા પછી એક ઉમદા વ્યક્તિ તરીકે એમની સાથે કામ કરવાની તક મળી અને વર્ષો સુધી એક જાહેર જીવનમાં એમની એક આગવી છાપ હતી અને આજે નથી એ દુઃખદ ઘટના છે. અને એનાથી જાહેર જીવનમાં પણ ઘણી લોકોને એમના માર્ગદર્શન રીતે જે કામ કરવાની તક મળી હતી એ તક આજે ઓછી થઈ જવાની છે. જી નરહરિનજી, અમે આપ અમારી સાથે જોડાયા બદલ આભાર.